જામકંડોરણામાં મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ લોકોની પ્રાથમિક સમસ્યા હજુ પણ યથાવત જોવા મળે છે. જામકંડોરણાથી 7 કિલોમીટર દૂર આવેલો પુલ તૂટતા લોકોને મુશ્કેલી સર્જાય છે. ફોફળ નદી પરનો આ પુલ વારંવાર તૂટી જાય છે, તેમ છતાં તેનું કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરપંચ, તમારા પુલનો શું પ્રશ્ન છે? આ 2 વર્ષ ત્યાં અવારનવાર આ બીજી વાર ધૂળ નાખીને ભૂરે છે, એના કારણે આ જમીન અમારે આ જે ભૂરે છે ને, એના કારણે હજારો વીઘા જમીન નદી કાંઠાવાળા બધા વિસ્તારો વાળાને ડૂબે છે. બરોબર, એના કારણે અમે ગામ આખું સંગઠન ભેગું કરી અને અહીંયા આવ્યા છીએ કે ધૂળ નાખીને ભાઈ ભૂરોમાં તમે જે કાંઈ તમારી કાર્યવાહી થતી હોય ભૂલ કરો, બાકી અમને બીજો કાંઈ વાંધો નથી. ધૂળ નાખો, એમાં ધૂળ નાખવી હોય તો તમને ઓછું પાણી થાય પછી સાઈડમાં ડ્રાઈવર જન કાઢી અને તમે તમારે રસ્તો કાઢી શકો છો અને સીધો પુલ બનાવી શકો છો, બીજો કોઈ વિરોધ નથી. અને આ જે જમીન ડૂબી ગયેલ છે પોર, એમાં અમારે કાંઈ લઈ લેવા પણ હતું નહીં. આ વર્ષ તો ધૂળ નાખે પાછો બુરે તો જો વધારે પાણીના હિસાબે પાછી નદીમાં ગરકાવ થઈ જાય અમારી જમીન, તો અમારે અહીંયા છોકરાઓને ખાવા પીવાનું કાંઈ નથી. કેટલા ગામને જોડતો પુલ? 3-4-5 ગામને જોડતો પુલ છે. અને આ કેટલી વાર આ પુલ ધોવાયેલો? આ પુલ આ બીજી વાર ધોવાયેલો છે. એના કારણે અમે આખું ગામ સંગઠન કરી એકતા હતી, અહીંયા બધા ભેગા થયા છે. અમને ખબર પડી કે માટી નાખવાનું કામ ચાલુ કર્યું છે, એટલે અમે અહીંયા બધા ભેગા થયા છે. પણ ધૂળ નાખીને અમે બુરવા દેવાના નથી કોઈ સંજોગ. આની પેલા જે પુલનું ધરાશય થયો હતો તે ધૂળ નાખવાથી તો થયો હતો? હા, ધૂળ નાખવાથી પારો ગયો, પારો તો લઈને ગયું કે જો પારો લઈને ગયો તો અમારી પાછી હજારો વીઘા જમીન અમે ગરકાવ થઈ ગયું હોય. તમે એવું માનો છો કે આ પુલમાં ભ્રષ્ટાચાર થયો હોય? કેટલા સમય થી આ પ્રશ્ન? આ તો પ્રશ્ન ઘણા સમય થી હાલે છે. અને ઉષા નાલા કઈક પોરા બનાવે ને તો અમારે કઈ વાંધો નથી, તમારું નામ શું?